कांग्रेस वरिष्ठ नेता राज्यसभा सांसद शक्तिसिंह गोहिले बरवाला जेरी दारू कांड मामले आम आदमी पार्टी और भारतीय जनता पार्टी पर आक्षेप कराया है। बने पार्टी मिलभगत ने कारण राज्यसभा में लठ्ठाकांड मुद्दों उठाई न सकवानो अफसोस व्यक्त कर्यो हतो। जीरो वर्ष में शक्तिसिंह गोहिले लठ्ठाकांड मुद्दे समय मांग्यो हतो, परंतु आम आदमी पार्टी द्वारा अवाज करवाने कारण 12 वाग्या सुधी संसद स्थगित करवामां आवी हती, जेने लईने राज्यसभा में लठ्ठाकांड मुद्दों उठाई न सकवानो शक्तिसिंह अफसोस व्यक्त कर्यो हतो। માં બનેલી ગંભીર લઠ્ઠાકાંડની ઘટનામાં જ્યારે 40 કરતા વધારે વ્યક્તિઓના મૃત્યુ થયા છે ત્યારે એ મુદ્દો ઉઠાવીને કેટલીક માંગણીઓ હું રાજ્યસભામાં કરવા માંગતો હતો। ઝીરો ઓવર્સના અંદર મારી નોટિસ દાખલ થયેલી હતી, આજે ચર્ચામાં પણ આવવાની હતી, પરંતુ કમનસીબે જેવી રાજ્યસભા શરૂ થઈ કે તુરત જ આમ આદમી પાર્ટી દ્વારા વેલમાં ઘૂસી જઈને અવાજ કરવાના કારણે હજી તો શરૂઆત જ થઈ હતી હાઉસની, ત્યાં જ રાજ્યસભામાં અમારા ચેરમેન દ્વારા એમને શાંત કરવાના બદલે સીધું જ રાજ્યસભાનું હાઉસ 12 વાગ્યા સુધી એડજોર્ન કરી દીધું, એટલે કે 11 થી 12 દરમિયાન જ ઝીરો ઓવર્સ મળી શકે, એટલે મારી ઝીરો ઓવર્સની નોટિસની ચર્ચા જ રાજ્યસભામાં ન થઈ શકે એ માટે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ મિલાપણામાં જે કૃત્ય કર્યું છે એનાથી ગુજરાતના લોકોને બહુ મોટો અન્યાય થયો। ગુજરાતનો અવાજ જે રાજ્યસભામાં ઉઠી શકે એમ હતો એને રોકવાનો ગંભીર પ્રયત્ન થયો છે, એ શરમનાક બાબત છે। ગુજરાત રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડની ઘટના વચ્ચે ગુજરાત પોલીસની વરદી ઉપર ડાઘ લાગે તેવી ઘટના સામે આવી છે।